હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેના પગલે અમરેલી જિલ્લાના ચિતલમાં ત્રણ રસ્તા અને લોકોના ઘર સુધી પાણી ઘૂસ્યા હતા ચિતલ શહેરની અંદર આવેલા એક સ્નાનઘાટ વિસ્તારની અંદર એક વૃદ્ધ માજી કામ કરી રહ્યા હતા જે દરમિયાન અચાનક પાણી વધી જવાને કારણે ચિતલ સ્નાન ઘાટ ખાતે ફાયર બ્રિગેડને જાણ કરાતા વૃદ્ધ માજીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અંદાજે તો દસ ઇંચ જેટલો વરસાદ ચિતલમાં પડ્યો હતો જેને કારણે અલગ અલગ નદીઓમાં ધોધમાર વરસાદ પડવાથી પૂર આવ્યા હતા અને વરસાદના પૂરના પાણી શહેરની અંદર ઘૂસ્યા હતા ગ્રામીણ વિસ્તારની અંદર ઘૂસ્યા હતા જેથી વૃદ્ધ માજી અચાનક એક સ્નાન ઘાટની અંદર ફસાયા હતા જેની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની જાણ કરાઈ હતી ફાયર વિભાગ દ્વારા સ્નાન ઘાટ ખાતેથી ધસમસતા નદીના પ્રવાહની અંદર ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધ માજીને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ફાયર વિભાગ દ્વારા ધસમસતા પ્રવાહની અંદર દોરડા બાંધ્યા હતા અને સ્નાન ઘાટ ખાતેથી માજીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના લીલિયા બાબરા તેમજ વડીયા સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને ચિત્તલમાં દસ ઇંચ વરસાદ પડ્યો હતો ચિત્તલ પંથકની અંદર જાણે આભ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું હતું અંધરાધાર વરસાદ તૂટી પડ્યો હતો જેથી અનેક વિસ્તારની અંદર જળબંબકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અનેક વિસ્તારોની અંદર નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા વડિયા ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા જેથી પાણીની આવક વધી હતી ચિત્તલમાં અમરેલી રોડ ઉપર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર પણ પાણી ફરી વળ્યું હતું જેથી અનેક રોડ રસ્તા ધોવાયા હતા જે વૃદ્ધ મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ધોધમાર વરસાદ પડવાને કારણે નદીઓ ગાંડીતૂર બની હતી ફાયર બ્રિગેડની ટીમને તાબડતોબ જાણ કરાતા વૃદ્ધ માજીનું સલામત રીતે રેસ્ક્યુ કરી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા નદી કાંઠાના વિસ્તારની અંદર આવેલા મકાન તેમજ લારી ગલ્લાઓની અંદર પણ પાણી ઘૂસ્યા હતા જેથી મોટી નુકસાની પહોંચી હતી